હેલો ફ્રેન્ડ્સ હું છું ભાવના ચૌહાણ લાસ્ટ લેક્ચરમાં આપણે ઇકોનોમિક્સમાં વેપાર નીતિ વિશે ભણ્યા હવેના યુનિટમાં આપણો ચેપ્ટર છે વિનિમય દર મતલબ એક્સચેન્જ રેટ એમાં વિનિમય દરનો ખ્યાલ પરિવર્તનશીલ અને તરતો વિનિમય દર પરિવર્તનશીલ વિનિમય દરની તરફેણની અને વિરુદ્ધની દલીલો વિનિમય દરનું નિર્ધારણ વિનિમય દરનો સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત અને એ સિદ્ધાંતની મર્યાદાઓ અને મહત્ત્વ પહેલું તો આપણે ભણીએ કે વિનિમય દર કોને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપારમાં જે કોઈ દેશ જોડાય ત્યારે એનું મહત્ત્વનો પ્રશ્ન જો હોય તો વિનિમય દરનો દરેક દેશ પોતાના ચલણ જુદા જુદા હોય છે ધારો કે ભારતમાં રૂપિયો છે ઇંગ્લેન્ડમાં પાઉન્ડ છે અમેરિકામાં ડોલર છે એવા અન્ય ઘણા દેશના ચલણ જુદા જુદા હોય છે ધારો કે ભારતનો નિકાસકાર આઈટી ની સેવા નિકાસ કરે તો એના બદલામાં ડોલર મળે પરંતુ ભારતમાં રૂપિયાનું ચલણ હોવાથી એને ડોલરના બદલામાં રૂપિયા મેળવવા પડે છે અને તેના બદલામાં એ શું કરશે એ ચૂકવણી કરશે ટૂંકમાં વસ્તુ કે સેવાની આંતરરાષ્ટ્રીય લેવડદેવડ થાય ત્યારે બે ચલણ વચ્ચેના વિનિમય દરનો પ્રશ્ન ઉદ્ભવે છે જ્યારે સ્થાનિક બજારમાં આ વસ્તુ થતી નથી કારણ શું થશે આંતરપ્રાદેશિક વેપારમાં ચલણ એક જ છે મતલબ કે ભારતમાં જ આપણે વેપાર કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે કરીએ કે ગુજરાત અને દિલ્હી વચ્ચે કરીએ તો શું થશે કોઈ પ્રશ્ન વિનિમય દરનો ઉદ્ભવ છે નહીં ચલણ એક સરખું છે મતલબ કે કોઈ એક દેશનું નાણાંનું એકમ બીજા દેશના નાણાંના એકમમાં જે દરે પરિવર્તન કરવામાં આવે એને વિનિમય દર કહેવાય છે દાખલા તરીકે એક પાઉન્ડ બરાબર એંસી રૂપિયા એક ડોલર બરાબર પચાસ રૂપિયા ટૂંકમાં એમ કહેવાય કે વિનિમય દર એ એક ચલણની અન્ય ચલણમાં ચૂકવાતી કિંમત છે વિનિમય દર એટલે વિદેશી ચલણની દેશના ચલણમાં ચૂકવવી પડતી કિંમત વિનિમય દર અંગેની મુખ્ય બે સ્વરૂપની હોય છે સ્થિર વિનિમય દર અને પરિવર્તનશીલ વિનિમય દર જ્યારે કોઈ દેશની નાણાં પ્રબંધક સત્તા પોતાના ચલણનો પરદેશી ચલણમાં સાથેનો વિનિમય દર અમુક નિશ્ચિત કરેલી સપાટીએ જાળવી રાખે તો એને સ્થિર વિનિમય દર પદ્ધતિ કહેવાય સુવર્ણ ધોરણમાં આવી સ્થિર વિનિમય દર પદ્ધતિ હતી પરંતુ ઓગણીસો ઓગણત્રીસની વિશ્વ મહામંદી આવી એને આધારે સુવર્ણ ધોરણનું પતન થયું ત્યારબાદ આઈ એમ સ્થાપના થતાં અંશતઃ સ્થિર વિનિમય દરની નીતિ અમલમાં મુકાઈ જેમાં લેણદેણની તુલાની ટૂંકા ગાળાની ખાદને નિવારવા માટે સ્થિર વિનિમય દર રાખવાની પરંતુ લાંબા ગાળાની મજબૂત ખાધ હોય તો વિનિમય દરમાં ચોક્કસ ફેરફાર કરી શકાય એવી થોડીક વ્યવસ્થા રાખવામાં આવી આ વ્યવસ્થા પણ શરૂઆતના બે ત્રણ દાયકામાં સારી રીતે ચાલી પરંતુ એમાં પણ પ્રશ્નો ઉદ્ભવ્યા પછી ફરીથી ઓગણીસો ને ચોતેરમાં પરિવર્તનશીલ અને તરતા ચલણની વિનિમય દર વ્યવસ્થા આવી આપણે આ યુનિટમાં વિનિમય દર એટલે શું અને આ બંને પદ્ધતિનો અભ્યાસ આપણે કરીશું મુક્ત વેપાર નીતિ એનો અર્થની વાત કરે મતલબ કે કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય ત્યારે વિનિમય દરનો મહત્ત્વનો પ્રશ્ન ઉદ્ભવે છે અને દરેક દેશના પોતાના ચલણના જે જુદા જુદા હોય એને આધારે એને વ્યાપારમાં જોડાવાનું હોય છે વિનિમય દર એટલે એક ચલણનો બીજા ચલણમાં રૂપાંતર કરવાનો દર બીજા શબ્દોમાં કહીએ તો હુંડિયામણનો દર એ એક ચલણની બીજા ચલણમાં કિંમત છે દાખલા તરીકે ભારતના નિકાસકારને નિકાસના બદલામાં સો ડોલર મળ્યા હોય અને એનું રૂપિયામાં રૂપાંતર કરતાં એને છ હજાર રૂપિયા મળતા હોય તો ડોલર અને રૂપિયા વચ્ચેનો વિનિમય દર શું થશે સો ડોલર બરાબર છ હજાર રૂપિયા મતલબ કે એક ડોલર બરાબર સાહીઠ રૂપિયા થશે ટૂંકમાં કોઈ એક દેશના ચલણના એકમના બદલામાં બીજા દેશના ચલણના જે એકમો ચૂકવવા પડે એને વિનિમય દર અથવા તો હુંડિયામણનો દર કહેવાય વિનિમય દર વિવિધ રાષ્ટ્રોની ચલણને જોડવાનું કામ કરી શકે છે આંતરરાષ્ટ્રીય ખર્ચ કિંમતની સરખામણી કરવાનું પણ શક્ય બનાવે છે વિનિમય દર એક દેશના ચલણના બદલામાં બીજા દેશના ચલણના કેટલા એકમો ખરીદી શકાય છે તે દર્શાવે છે આ રીત આમ જોઈએ તો વિનિમય દર બે રીતે દર્શાવી શકાય છે કે સો રૂપિયા બરાબર વન ટુ પાઉન્ડ એટલે કે સો રૂપિયાની કિંમત બ્રિટનના પાઉન્ડમાં એક પોઈન્ટ ટુ થાય છે એટલે કે સો રૂપિયાના બદલામાં આપણે વન પોઈન્ટ ટુ પાઉન્ડ પ્રાપ્ત કરી શકીએ છીએ બીજી પદ્ધતિમાં વિદેશી ચલણનું એક એકમ મેળવવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે છે દાખલા તરીકે એક અમેરિકન ડોલર મેળવવા માટે સાહીઠ રૂપિયા ચૂકવવા પડતા હોય તો વિનિમય દર એક ડોલર બરાબર સાહીઠ રૂપિયાનો કહેવાય અત્યારે તો આ શક્ય જ નથી સાહીઠ રૂપિયા છે ના નથી કેટલા છે સેવન્ટી અપ છે વિનિમય દર એક કિંમત છે જેમ વસ્તુની કિંમત નક્કી કરવામાં એની માંગ અને પુરવઠો મહત્ત્વનો ભાગ ભજવે છે એમ હુંડિયામણનો દર પણ ચલણની કિંમત છે આથી ચલણની કિંમત નક્કી કરવા માટે હુંડિયામણની માંગ અને પુરવઠો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે સિમ્પલ લેંગ્વેજમાં પણ ભણ્યા છીએ કે કોઈ પણ વસ્તુની કિંમત ક્યાં નક્કી થાય જ્યાં સબ પુરવઠા રેખા અને માંગ રેખા એકબીજાને જ્યાં છેદે ત્યાં તો અહીંયા પણ એ જ કહે છે કે ચલણની કિંમત નક્કી કરવા માટે હુંડિયામણની માંગ અને પુરવઠો મહત્ત્વનો ભાગ ભજવે છે ચીજવસ્તુઓ અને સેવાઓની આયાત કરવા માટે હુંડિયામણની જરૂર પડે છે તેથી હુંડિયામણનું માંગ નક્કી કરતું તે મહત્વનું પરિબળ છે આ જ રીતે ચીજવસ્તુઓને સેવાઓની નિકાસ કરવાથી હુંડિયામણનો પુરવઠો જે પ્રાપ્ત થાય છે વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણના પુર પુરવઠાને આધારે કોઈપણ બે દેશના ચલણ વચ્ચેનો વિનિમય દર નક્કી થઈ શકે છે બીજી રીતે જોઈએ તો વિનિમય દર એ બીજું કશું જ નહીં પરંતુ એક દેશના ચલણનું બીજા દેશના ચલણના સંદર્ભમાં મૂલ્ય અથવા કિંમત છે વિદેશી હુંડિયામણ બજારમાં કોઈ એક જ વિનિમય દરને બદલે સાધન પ્રમાણે જૂના જુદા જુદા વિનિમય દર પ્રવર્તતા હોય છે વિનિમય દર આંતરરાષ્ટ્રીય વેપાર થતી વસ્તુ અને સેવાઓની ચૂકવણી સાથે સંકળાયેલ છે હવે આ વિનિમય દરનું મહત્ત્વ શું એનું મહત્ત્વ નિકાસ ઉપર પણ છે આયાત ઉપર પણ છે ભાવ સપાટી ઉપર પણ પડે છે બે ચલણ પહેલું જોઈએ કે નિકાસ પર શું અસર પડે તો બે ચલણ વચ્ચેનો હુંડિયામણનો દર વધે તો શું થાય દેશની નિકાસો વધે હુંડિયામણનો દર ઘટે તો નિકાસ ઘટે આના માટે એક ઉદાહરણ લઈએ કે ધારો કે એક ડોલર બરાબર સાહીઠ રૂપિયાનો વિનિમય દર નક્કી થયો છે ધારો કે એ દર વધીને એક ડોલર બરાબર પાસઠ રૂપિયા થાય તો શું હાલત થાય મતલબ કે આપણે મતલબ આપણે નિકાસ કરીએ છીએ ધારો કે તો પહેલાં એક ડોલરની વસ્તુના નિકાસના બદલામાં જે સાહીઠ રૂપિયા મળતા હતા એના બદલે આપણને કેટલા મળશે પાસઠ રૂપિયા આથી નિકાસકારને શું થશે પ્રોત્સાહન મળશે અને નિકાસો વધશે પરિણામે હુંડિયામણના દર અને નિકાસ વચ્ચે સીધો સંબંધ સ્થપાશે આયાતોમાં શું થશે કે બે ચલણ વચ્ચેનો હુંડિયામણ દર અને આયાતો વચ્ચે વ્યસ્ત સંબંધ છે કે હુંડિયામણનો દર વધે તો શું થશે આયાતો મોંઘી થશે પરિણામે શું થશે મોંઘી થાય એટલે શું થાય આયાતો ઘટે અને એ જ રીતે ધારો કે એક ડોલર બરાબર સાહીઠ રૂપિયાના બદલે શું થશે પાસઠ રૂપિયા વિનિમય દર થાય તો ભારતના આયાતકારને જે વસ્તુ સાહીઠ રૂપિયામાં મળતી હતી એ હવે કેટલામાં મળશે પાસઠ રૂપિયામાં મળશે મતલબ કે બંને એક જ સરખો ફેરફાર હોવાથી નિકાસકાર અને આયાતકાર બંને માટે એની અસર જુદી જુદી જોવા મળે છે હવે ભાવ સપાટી પર શું અસર થાય કે હુંડિયામણના દરના ફેરફારની અસર દેશની આંતરિક ભાવ સપાટી ઉપર પણ થાય હુંડિયામણનો દર બદલાતા આયાત અને નિકાસ થતી વસ્તુ દેશના ચલણમાં કિંમત વધે કે ઘટે તો એની અસર પરોક્ષ રીતે આંતરિક ભાવ સપાટી ઉપર થાય છે જ સિમ્પલ વસ્તુ છે કે દાખલા તરીકે પેટ્રોલની આયાત કરતાં ભારતમાં વિનિમય દરનો વિનિમયનો દર વધે તો શું થશે પેટ્રોલની આયાત પાછળનો જે ખર્ચ આપણું જે પહેલાં હતું એના કરતાં એ ખર્ચ શું થશે આપણું વધી જશે મતલબ કે પહેલાં જે ચૂકવણી કરતાં હતા એના કરતાં વધારે ચૂકવણી કરવી પડશે પરિણામે શું થશે પેટ્રોલના ભાવ શું થશે વધશે અને પેટ્રોલની વપરાશ પૂરી પાડવામાં આવતી વસ્તુ કે સેવાના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય સિમ્પલ વસ્તુ આપણે આ અનુભવીએ છીએ કે પેટ્રોલનો ભાવ ધારો કે એક કે બે રૂપિયા વધે એક લિટરે એક કે બે રૂપિયા વધશે પરંતુ આપણે બધા ઉત્પાદકો અને ટ્રાન્સપોર્ટેશનવાળા શું કહેશે પેટ્રોલના ભાવ વધ્યા પેટ્રોલના ભાવ વધ્યા અને એને આધારે શું થશે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધશે એના આધારે વસ્તુઓના ભાવ પણ વધશે અને પાછો આપણો ખર્ચમાં પણ વધારો થશે મતલબ કે આપણે પેટ્રોલ વ્હીકલમાં પુરાવીએ ત્યારે પણ આપણો ખર્ચ વધે અને પાછું વસ્તુની ખરીદી કરીએ એની પાછળ પણ ભાવ વધે મતલબ કે એક વસ્તુના ભાવને આધારે વસ્તુ કે સેવાના આંતરિક ભાવમાં પણ પરોક્ષ રીતે વધારો થાય છે ચોથી અસર છે સંરક્ષણ નીતિના સાધન તરીકેની અસર કે હુંડિયામણનો દર દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાના એક સાધન તરીકે પણ મહત્ત્વનો છે તે પરોક્ષ રીતે જકાત અને સબસિડી જેવી અસરો ઊભી કરે છે કે દેશ હુંડિયામણના ઊંચા દર જાળવણી કરી આયાત જકાત જેવી વિદેશી જે ચલણની ચૂકવણી છે એમાં પણ અસર જોવા મળે છે આયાતોને નિયંત્રિત કરી તથા નિકાસોને પ્રોત્સાહિત કરી વિદેશના ઉદ્યોગો સામે સંરક્ષણ આપી શકાય છે ચોથી અસર હુંડિયામણના દરનું સ્વરૂપ ઊંડિયામણના દર અથવા તો વિનિમય દર અંગેની નીતિ મુખ્યત્વે બે સ્વરૂપે એક સ્થિર વિનિમય દર અને પરિવર્તનશીલ વિનિમય દર પરિવર્તનશીલ નીતિમાં બે સ્વરૂપ છે અંશતઃ પરિવર્તનશીલ વિનિમય દર અને સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દર બીજી વસ્તુ બીજો સિદ્ધાંત આપણો છે પરિવર્તનશીલ વિનિમય દર મતલબ કે જે આગળ આપણે જોયું એમ તરતો વિનિમય દર એને પણ કહેવાય છે સુવર્ણ ધોરણ દરમિયાન સ્થિર વિનિમય દરની જે વ્યવસ્થા હતી ઓગણીસો ઓગણત્રીસની મંદી બાદ પરિસ્થિતિમાં સોનાનું પતન થયું મતલબ કે સોના ધોરણ અસ્તિત્વમાંથી દૂર થયું ઓગણીસો ચુવાળીસની બ્રિટનવુડ્સની વ્યવસ્થા અંશતઃ સ્થિર વિનિમય દરની વ્યવસ્થા અમલમાં આવી આ વ્યવસ્થા પણ બે દાયકા સારી રીતે ચાલ્યા બાદ એમાં પણ પ્રશ્નો ઉદ્ભવ્યા અને એનું પણ પતન થયું ત્યારબાદ ઓગણીસો ચુંતેરથી વિશ્વમાં ડોલર ધોરણ સાથે નિયંત્રિત રીતે મુક્ત પરિવર્તનશીલ હુંડિયામણ દરની પ્રથા અથવા તો તરતા ચલણના વ્યવસ્થા અમલમાં આવી પરિવર્તનશીલ વિનિમય દરને મુક્ત વિનિમય દર તરીકે પણ ઓળખવામાં આવે છે કે સ્થિર વિનિમય દરની વ્યવસ્થા કરતાં તદ્દન વિરુદ્ધની વ્યવસ્થા એટલે પરિવર્તનશીલ વિનિમય દરની વ્યવસ્થા આ વ્યવસ્થામાં હુંડિયામણના દરને મહદઅંશે બજારના પરિબળો દ્વારા મુક્ત રીતે નક્કી થવા દેવામાં આવે છે વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણના પુરવઠા દ્વારા આવતા પરિવર્તનો સાથે વિનિમયનો દર બદલાય છે આ એક મેઇન વસ્તુ છે કે તમે પણ દરરોજ પેપર વાંચતા હોવ તો જોજો કે દર વખતે ચલણનું મૂલ્ય બદલાય છે આજનો ડોલરનો ભાવ જોજો આવતીકાલે જોજો એમ એક વીક તમે નોટ કરજો એક વીક પણ સ્થિર જળવાતો નથી તો આનું કારણ છે કે વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણના પુરવઠામાં પરિવર્તન આવે છે અને એને આધારે વિનિમય દર બદલાય છે તેના દ્વારા દેશના લેણદેણના સરવૈયામાં આપોઆપ સમતુલા આવે છે પરિવર્તનશીલ વિનિમય દર કોને કહેવાય તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આના વિશે વાત કરી છે ફ્રીડમેન છે ગ્રેહામ છે મીડ છે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પરિવર્તનશીલ વિનિમય દરની હિમાયત કરે છે કે પરિવર્તનશીલ વિનિમય દર એટલે હુંડિયામણની માંગ અને હુંડિયામણના પુરવઠા દ્વારા મુક્ત રીતે નક્કી થતો વિનિમય દર જેમ કોઈ એક એક મુક્ત બજારમાં ભાવ વસ્તુની માગ અને પુરવઠા દ્વારા નક્કી થતા હોય એમ વિદેશી હુંડિયામણનો જે બજાર છે એમાં પણ ચલણની જે હુંડિયામણની બજારમાં જે માંગ અને પુરવઠા દ્વારા સતત પરિવર્તન આવતા હોય અને એને આધારે વિનિમય દર બદલાતો રહે ક્યાંક એક એવી સપાટી આવશે કે માંગ અને પુરવઠો એક સરખો થાય ત્યાં એ વિનિમય દર અમુક સમય સુધી ચાલતો હોય છે વિનિમય દરને પરિવર્તનશીલ રાખવો જોઈએ એવું ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ કહે છે સ્થિર વિનિમય દર વ્યવસ્થામાં દેશની નાણાં પ્રબંધ સંસ્થા મતલબ કે મધ્યસ્થ બેંક કોઈ એક ચોક્કસ વિનિમય દર જાહેર કરવામાં આવે છે એ વિનિમય દરને જાળવી રાખવા સત્તા દ્વારા પગલાં લેવામાં આવે છે મતલબ કે એ વિનિમય દર જે જાહેર કર્યો એ સ્થિર જળવાઈ રહે એના માટે સરકાર અને મધ્યસ્થ બેંક પ્રયત્ન કરે છે જ્યારે પરિવર્તનશીલ વિનિમય દર વ્યવસ્થામાં આવો કોઈ જ સત્તા દ્વારા જાહેર કરવામાં આવતો નથી એ મુક્ત રીતે બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે મધ્યસ્થ બેંકનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી પરિવર્તનશીલ વિનિમય દર વ્યવસ્થામાં હુંડિયામણની માંગ અને પુરવઠામાં જે ફેરફારો થાય અને એમાં જે દરના ફેરફાર દ્વારા દ્વારા આવે એના લેણદેણની તુલા આપોઆપ સમતુલામાં આવે છે એક દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે કોઈક કારણસર દેશની નિકાસની માંગ ઘટી જાય તો શું થશે ચલણનો પુરવઠો ઓછો પ્રાપ્ત થશે પરિણામે આયાત તો ઘટી નથી એની આયાતો તો એટલી જ છે પરિણામે માંગ શું થશે સ્થિર હશે આ સંજોગોમાં લેણદેણની તુલાની ખાધની સ્થિતિ પેદા થશે કારણ શું થશે નિકાસ ઘટી અને આયાતોમાં કોઈ ફેરફાર થયો નથી આ વિદેશી ચલણની માંગ કરતાં પ્રાપ્ત પુરવઠો ઓછો રહેશે દેશના ચલણનું બાહ્ય મૂલ્ય પણ ઘટી જશે આથી વિનિમયનો દર વધશે જે આયાતો માટેની માંગ ઘટાડશે અને નિકાસોમાં ઓટોમેટિક વધારો થશે જેને પરિણામે ફરીથી લેણદેણની તુલનામાં શું થશે સમતુલા આવશે આ વ્યવસ્થામાં કોઈ ચોક્કસ વિનિમય દર જાળવવાની દેશની મધ્યસ્થ બેંકની જવાબદારી હોતી નથી આંતરિક આર્થિક નીતિ દેશની વિકાસની જરૂરિયાત મુજબ સ્વતંત્ર રીતે એમાં ફેરફાર કરવા માટે એ સ્વતંત્ર છે પરિવર્તનશીલ વિનિમય દરમાં આપોઆપ સમતુલા જળવાતી હોવાથી લેણદેણની તુલાની ખાદ પૂરવા માટે આંતરરાષ્ટ્રીય અનામતો રાખવાની જરૂર પણ પડતી નથી પેલામાં શું થાય છે કે સરકારે ડિક્લેર કર્યો છે એટલે ક્યાંક ક્યાંક સમતુલા ન જળવાય તો એના માટેની અનામતો સરકારે પૂરી પાડવી પડે છે જ્યારે અહીંયા સમતુલા આપોઆપ જળવાય છે પરિણામે કોઈએ અનામતો રાખવાની જરૂર પડતી નથી હુંડિયામણનો દર સ્થિર રાખવાથી આંતરરાષ્ટ્રીય આર્થિક અસ્થિરતા જેવી કે મંદી અને ફુગાવો પ્રવેશવાનો જે ભય છે એ પરિવર્તનશીલ વિનિમય દરમાં ઓછો રહે છે કારણ શું થશે કે આપોઆપ જે માંગ અને પુરવઠો છે એને આધારે દર નક્કી થતો હશે તો ત્યાં મંદી કે તેજી જેવા પરિબળો અસ્તિત્વમાં આવતા નથી સરકારના અંકુશોમાંથી મુક્તિ હોવાથી વિનિમય દરના ફેરફારોને આધારે આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્ર તથા આંતરિક આર્થિક ક્ષેત્ર વચ્ચે સાધનોની કાર્યક્ષમ ફાળવણી શક્ય બને છે મતલબ કે જે પ્રમાણે માંગ અને પુરવઠામાં પરિવર્તન આવે છે એ પ્રમાણે આંતરિક ક્ષેત્રે પણ અહીંયા એ માંગ અને પુરવઠાને જાળવવા માટે દરેક દેશ પ્રયત્ન કરે છે અને સાધનોની ફાળવણી કાર્યક્ષમ બને છે ધારો કે એક ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે ભારતમાં રૂપિયા અને અમેરિકન ડોલર વચ્ચેનો વિનિમય દર એક ડોલર બરાબર સાહીઠ રૂપિયાનો છે જે દરે ડોલરની માંગ અને ડોલરનો પુરવઠો સરખા થાય છે ધારો કે અમેરિકાના સંદર્ભમાં ભારતની લેણદેણની તુલનામાં ખાદ ઉદ્ભવે છે મતલબ કે નિકાસ કરતા આયાતો વધે છે ખાદનો મતલબ કે આપણી નિકાસો ઓછી અને આયાતો વધારે પરિણામે શું થશે આયાત વધી છે પરિણામે શું થશે ડોલરની માંગ એના પુરવઠા કરતાં પણ વધશે આથી વિનિમયનો દર ભારતની વિરુદ્ધમાં પ્રવર્તિત થશે ધારો કે નવો વિનિમય દર એક ડોલર બરાબર પાસઠ રૂપિયા થાય તો શું થશે આ સમયે દેશની નાણાં પ્રબંધક સત્તા વિનિમય દરને કોઈ પણ અવરોધ વગર બદલવા દેશે એટલે કે જૂનો વિનિમય દર જાળવવા કોઈપણ જાતના નિયંત્રણો નાખશે નહીં અને વિનિમય દરને એ પકડી રાખવાની જગ્યાએ મુક્ત રીતે છોડી દેશે અહીંયા વેપાર ચાલુ રહેશે તો ક્યાંક ક્યાંક એવા પરિવર્તન આવશે કે જેને કારણે ફરીથી પાછો વિનિમય દર એક ડોલર બરાબર સાહીઠ રૂપિયા આવી જશે પરિવર્તનશીલ વિનિમય દરનું સ્વરૂપ એના બે સ્વરૂપ મુક્ત અથવા તો સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દર અને મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દર જેને આપણે ફ્લોટિંગ એક્સચેન્જ રેટ અને ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ કહીએ છીએ મુક્ત પરિવર્તનશીલ વિનિમય દર એટલે શું કે વિનિમય દરની મુખ્યત્વે મિલ્ટન ફ્રીડમેન અને ગ્રેહામ વ જેવા નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ હિમાયત કરી કે સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દર એટલે જેમાં મુક્ત રીતે વિદેશી હુંડિયામણની માંગ અને પુરવઠા દ્વારા વિનિમય દર નક્કી થતો હોય આ પ્રથામાં આ જે સ્વરૂપ જે છે જાળવી રાખવા માટે સરકારના હસ્તક્ષેપ અને બેંકના નિયંત્રણો માન્ય નથી મતલબ કે મધ્યસ્થ બેંક ઊંડિયામ કોઈ સત્તાવાર દર જાહેર કરતી નથી એને ટકાવી રાખવા ચોક્કસ પ્રયત્નો કરવા પડે પરંતુ ચલણનો વિનિમય દર બજારમાં માંગ અને પુરવઠાના દ્વારા મુક્ત રીતે નક્કી થવા દેવામાં આવે છે પરિણામે લેણદેણની તુલા સ્વાભાવિક રીતે સમતુલામાં જળવાઈ રહે છે કેનેડા પશ્ચિમ જર્મની જાપાન અમેરિકા વગેરે દેશોએ સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દરની નીતિ ઓગણીસો ચુંતેરથી અપનાવેલ છે આ વ્યવસ્થાને તરતા ચલણની મતલબ કે ફ્લોટિંગ કરન્સી પદ્ધતિ કહેવામાં આવે છે આ પ્રથામાં વિનિમય દરના ફેરફાર ના જે પ્રમાણ છે એની કોઈ મર્યાદા નક્કી થયેલી હોતી નથી મતલબ કે એવું જરૂરી નથી કે સાહીઠના પાસઠ થાય પાસઠના સિત્તેર પણ થાય પણ ક્યારેક પાસઠના સાહીઠ પણ થાય અને સાહીઠના પંચાવન પણ થાય જેવી માંગ જેવો પુરવઠો જેવું ચલણનું મૂલ્ય બીજું સ્વરૂપ છે મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દરની નીતિ સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દરની કેટલીક મર્યાદાને ધ્યાનમાં રાખીને સેમ્યુલ્સને મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દરની હિમાયત કરી કે જ્યારે વિનિમય દરમાં પાંચ ટકાની મર્યાદામાં મુક્ત રીતે ફેરફાર કરવાની છૂટ આપવામાં આવે છે તે મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દર છે વિશ્વના જુદા જુદા દેશોમાં મર્યાદિત પરિવર્તનશીલના ધોરણો અલગ અલગ છે મતલબ કે જે વાત કરી પાંચ ટકાની મુક્ત પાંચ ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી એમ કેટલાક દેશો આ મર્યાદા સાત પોઈન્ટ પચીસ રાખે છે કોઈક દેશ બે પોઈન્ટ પચીસ રાખે છે જેવી જે દેશની આર્થિક નીતિ એ પ્રમાણે આ દેશ આ ચલણમાં પરિવર્તન કરવાની મર્યાદા રાખે છે નાણાં ભંડોળના વર્ગીકરણ પ્રમાણે એકવીસ જેટલા દેશોએ નિયંત્રિત મુક્તતાની નીતિ અપનાવી છે જેમાં ભારત ઇઝરાયલ મેક્સિકો પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે નિયંત્રિત મુક્તતાની નીતિનો ખ્યાલ ભારતના ઉદાહરણ પરથી આવી શકશે કે ભારત આંતરરાષ્ટ્રીય વેપારના અગત્યના કેટલાક દેશોના ચલણોની ભારિત સરેરાશને આધારે રૂપિયાનો વિનિમય દર નક્કી કરે છે અને આ નિયત કરેલા દરમાં પાંચ ટકા જેટલી વધઘટ થવા દે છે આ વ્યવસ્થા ઓગણીસો ને એકાણુંની નવી આર્થિક નીતિ સુધી અમલમાં હતી પરંતુ ઓગણીસો એકાણુંની લેણદેણના સરવૈયાની ચાલુ ખાતાના વ્યવહારો માટે હુંડિયામણનો દર બજારના પરિબળો દ્વારા નક્કી થવા દેવાની નીતિ અપનાવી છે મતલબ કે આપણે પણ શું કર્યું કઈ નીતિ અપનાવી પરિવર્તનશીલ વિનિમય દર નીતિ અપનાવી આ સિદ્ધાંતની સમીક્ષા જોઈએ મતલબ કે ઓલ ઓવર સિદ્ધાંત શું કહેવા માગે છે અને કેટલું આપણને લાભદાયી છે કે અર્થશાસ્ત્રીઓના એક મોટા વર્ગે મુક્ત હુંડિયામણના દરની હિમાયત કરી હોવા છતાં વિશ્વના ઔદ્યોગિક દેશો જેને આપણે વિકસિત દેશો કહીએ છીએ એઓએ પણ સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દરની નીતિ અપનાવી નથી મતલબ કે દરેક જગ્યાએ હુંડિયામણની માંગ અને પુરવઠાને આધારે નહીં પરંતુ ક્યાંક ક્યાંક પુરવઠો ઉત્પાદનનો કેટલો છે એને આધારે પણ દર નક્કી થતા હોય છે વિશ્વના મોટાભાગના દેશોએ પણ હુંડિયામણના દરને સ્થિર રાખવાની હિમાયત કરી મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દરની નીતિને અમલમાં મૂકી એના માટે ઘણા બધા કારણો હોય કે જે આપણે આગળ જોયું કે મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દરમાં થોડીક બધા દેશો પાંચ ટકા બે ટકા સાત ટકા એવી મર્યાદા મૂકીને વિનિમય દરને પરિવર્તન કરવા માટેની હિમાયત કરે છે એના કારણોમાં કોઈ પણ દેશના અર્થતંત્ર માટે વિનિમય દર એક અગત્યની વસ્તુ છે મતલબ કે અગત્યની કિંમત છે તેને આધારે અનેક વસ્તુઓની કિંમતો નક્કી થાય છે તથા નિકાસ અને આયાત અવેજીકરણના ઉદ્યોગો વચ્ચે ફાળવણી થાય છે તથા રાષ્ટ્રીય આવકની વહેંચણીને પણ આ અસર કરે છે આથી વિનિમય દર સંપૂર્ણ રીતે બજારના પરિબળો ઉપર છોડવાનું વ્યાજબી નથી હુંડિયામણના સમતુલા ના ગણી શકાય એવા વિનિમય દરની તુલનામાં બજારની મુક્ત રીતિ નક્કી થતો વિનિમય દર ક્યારેક ક્યારેક વધારે પડતો ઊંચો નીચો પણ થાય છે પરિણામે ક્યારેક અનિચ્છીય ઘટનાઓ પણ બને છે પરિણામે મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દરની નીતિ વધારે વ્યાજબી છે અને ઓગણીસો તોતેર ચોંોતેર પછી હુંડિયામણના દર નક્કી કરવા માટે નિયંત્રિત મુક્તતાની નીતિ અમલમાં આવી વિશ્વના મોટા ભાગના દેશોએ વિનિમય દર સ્થિર જાળવી રાખવા માટે પ્રયત્નો કર્યા અને એને આધારે બ્રિટન વુડ્સ પ્રથાની સરખામણીમાં તેઓ પ્રમાણમાં સ્થિતિસ્થાપકતા સ્થાપી શકાય એના માટે સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દર નહીં પરંતુ મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દરની બધા જ નહીં પરંતુ મોટા ભાગના દેશોએ હિમાયત કરી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મુક્ત વિનિમય દરની તરફેણની અને વિરુદ્ધની દલીલો